એટલે જણાવ્યું કે તમારે આ ડિસ્કવરી વિશે વધારે જાણવું જોઈએ. આ સાયન્ટિસ્ટ છેલ્લા વર્ષોથી શું કરતા હતા અને કેમ આટલો મોડો બન્યો છે. એટલે હું ખાસ તમારી સાથે આજે એ જ વાત સહેજ વધારે વિસ્તારથી કરું છું. ન્યૂઝપેપરમાં સહેજ જ વાંચ્યું છે. સો આપણે હવે અહીંયા બરોડાથી કે ત્યાંથી પણ રાતે જોઈએ રાઈટ જે દિવસે ચંદ્ર ના હોય એ દિવસ જે દિવસે ચંદ્ર ના હોય ત્યારે તમે સૌથી વધારે તારા જોશો કારણ કે ત્યારે ઓછા ઓછી લાઈટ છે. તમને એક નાનકડો એક કોઈ પણ સૌથી વધારે બ્રાઇટ તારો જે દેખાય એના પર તમે થોડાક ધારી ધારીને જોશો તો ધારી ધારીને જો તો તમને કદાચ બે તારા દેખાશે. સહેજ સહેજ વધારશો તો કદાચ થોડાક પાછળ પણ નાના નાના જે ઘીણા તારા જેવું દેખાય છે. બરાબર જયારે બહુ બધા તારાઓ સાથે આ વસ્તુ આપણે 1950 થી આપણે અહીંયા છીએ આ છેડા પરથી પણ
તમે જ્યારે ઉપર નાઇટ સ્કાય જો રાત પડે તો તમને કેલ્વી પણ હાઉસ દેખાવા લાગે છે. એટલે આપણે અહીંયા છે ને કોઈ બીજી જગ્યાથી જોવાના હતા, પણ જે બ્રહ્માંડ દેખાય છે એ એવું ને એવું છે બધા માટે. એટલે તમે એવું વિચાર કે આખી રાત અમે લાખ વર્ષ પહેલા પૃથ્વી પર મનુષ્ય નતા, તો વાંદરાઓ જોતા હતા, તેમને પણ આપ દેખાય. ફરક એટલો કે હવે આના પર આપણે થોડો ટેલિસ્કોપ બનાવીને આગળ વધારે જોઈ શકીએ. અને આ બધી વસ્તુ કેવી રીતે ખબર છે મને તમને, કારણ કે આપણી પાસે ટેલિસ્કોપ છે. ઋષિ મુનિ પણ તારો જોતો હતો, પણ ટેલિસ્કોપ જ્યાં સુધી ના બને ત્યાં સુધી તમને આ બધી કોઈ ઇન્ફોર્મેશન નથી આવતી. એટલે ટેલિસ્કોપ બનવાનો અર્થ શું કે લાઇટ ક્યાંયથી આવે છે તમે વધારે અને સારી રીતે જોઈ શકો છો અને તમે એ વસ્તુને સમજી શકો છો. પણ અગર એવી વસ્તુ હોય બ્રહ્માંડમાં કે જ્યાંથી લાઇટ કદી આવે છે, તો મને તમને કેવી રીતે ખબર પડે? બરાબર, એવી વસ્તુ છે બ્લેક હોલ. બ્લેક હોલ કારણ કે આ એક ફોટો છે, એક મુખ્ય કારણ એ છે કે એલ્બર્ટ આઇન્સ્ટાઈન, આપણે શોધી કેમ નથી શકતા? કારણ કે આપણે લાઈટ નીકળવાની નથી, મારી પાસે કોઈ ટેલિસ્કોપ જ નથી, હું કરું છું. ધારો કે આ બે બ્લેક હોલ છે, એ શું કરે ધીરે ધીરે એકબીજાની આગળ છે ને ફર્યા કરે, વર્ષો વર્ષો કરોડો વર્ષ સુધી એકબીજાની આગળ ફર્યા કરે છેવટે એ મોટો બ્લેક હોલ. હવે આ વસ્તુ અમને શોધવી બ્રહ્માંડ, પૃથ્વી હંમેશા સૂર્યની આજુબાજુ જ ફર્યા કરે છે. કેમ? કારણ કે સૂર્યનું ગુરુત્વ આકર્ષણ પૃથ્વીને ખેંચે છે. બરાબર, તે વસ્તુ આઇન્સ્ટાઈને 1905 આપણે એની અમુક વસ્તુ ખબર કે ગુરુત્વાકર્ષણ છે. ગુરુત્વાકર્ષણ તો ન્યૂટને 1400-1500 લોકોને જણાવ્યું. એની પહેલા પણ ઋષિ મુનિઓ આપણા ગુરુત્વાકર્ષણ શબ્દ સંસ્કૃતમાં ગ્રેવિટી થઈ એની પહેલાથી છે. કદાચ એનો એક્ઝેક્ટ મિનિંગ આવ નહીં હોય, પણ ઘણા વર્ષોથી આપણને ખબર તો છે કે કંઈક છે જેના કારણે ચંદ્ર આપણી આજુબાજુ ફર્યા કરે. ચાદર લો ને અને ચાદર પર એક મોટો પથ્થર મૂકો, ચાદર વળી જાય છે. હવે એવી વળેલી ચાદર નો જે આખો શેપ જુઓ ને તમે, ખાડો પડે ને પેલા આ વસ્તુ તમે ખાડા વાળા કરી તો તમે પેલા તપાસવા પણ કરી શકો. આમ એક ફેંકો દાબવામાં ફર્યા કરે ફર્યા કરે એટલે પૃથ્વી સૂર્યના આજુબાજુ એટલે પણ છે. એવું આઇન્સ્ટાઈને કીધું 100 વર્ષ પહેલા. અને એ અંદર ફરે છે એટલે એના કારણે છે ને તમે પાણીમાં પથ્થર નાખો કેવું આપેલા બેઉસ બહાર આવે, કેવું આ ચાદર ઉપર બેઉસ આવશે.